નાની હોઈ હું પાંચમા ધોરણમાંથી ત્યાંથી કવિતાઓ લખવાની શરૂ કરી અને દસમા આવી ત્યારે રાજીવભાઈ દીક્ષિત કરીને આપણા જે રાજીવ દીક્ષિત છે જે રાષ્ટ્રીય પ્રવક્તા એની સાથે સ્વદેશી જાગરણ મંચમાં મેં સક્રિય કાર્યકર્તા તરીકે જૂનાગઢથી કામગીરી શરૂ કરી અને રાજીવભાઈ પાસેથી પણ ઘણી બધી મને પ્રેરણા મળી છે કે સોનું હોય ને એને જ ટીપા ઉપડે મતલબ રેણાને ઘાટ આપવા માટે જેને સૌથી વધુ સંઘર્ષ કરવાનો છે તો સંઘર્ષથી તમારી કિંમત વધે છે તો એક જ વસ્તુ મારા જીવનનો મંત્ર બનાવ્યો કે પરિશ્રમ છે એ જ પારસ મળી છે અને આ મંત્રને યાદ રાખી અને સતત પરિશ્રમ કર્યો જેમના કારણે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા બીએડ કરી હું શિક્ષક બની શિક્ષકમાંથી એચટાટ પરીક્ષા પાસ કરી હું આચાર્ય તરીકે ફરજમાં આવી આચાર્ય તરીકે આવ્યા પછી પણ માત્ર શાળા છે ને આપણે શિક્ષકનું શિક્ષણ જ આપવાનું છે એટલું નહીં પણ બાળકોમાં કેમ બાળકોના જીવનમાં કેમ બદલાવ આવે બાળકોની જીવનની દશાને દિશા કઈ રીતે બદલે એ માટે નવા નવા ઇનોવેશન્સને અપનાવ્યા અને સાથે સાથે મારું પોતાનું ભણવાનું પણ શરૂ છે અત્યારે પણ મેં NDDY કમ્પ્લીટ કર્યું છે હું માસ્ટર્સ કરું છું આપણે નેચરોપેથીમાં સંગીત વિશારદ કરું છું એટલે પાંચમું વર્ષ ચાલુ છે ગાયન અને હાર્મોનિયમ ઉપર તો સતત નવું શીખતું રહેવું આ એક જ મારો જીવન મંત્ર હું કામ કરું છું અને આગળ વધું છું ખૂબ સરસ હજી પણ મને એક તમને પૂછવાની ઈચ્છા થાય છે કે ભાઈ તમે અત્યારના જે યુવક અને યુવતીઓ છે તો એ લોકોને તમારે શું મેસેજ ડ્રોપ કરવો છે ચોક્કસ અત્યારના જે યુવક યુવતીઓ છે એને માત્ર આપણે એટલું કહીશું કે વિચાર ભાગ્યનું બીજું નામ છે આપણું હકારાત્મક વલણ ફોકસ ઓન ધ સોલ્યુશન પ્રશ્નો ઘણા બધા છે સમસ્યાઓ સૌને છે એવું નથી કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમસ્યા નથી પણ ફોકસ ઓન ધ સોલ્યુશન હંમેશા તમને તમારા સમસ્યાનું સમાધાન ત્યાંથી મળશે યુવાનો પાસે આ કરવાનું છે કારણ કે અત્યારે ખૂબ બધા પ્રશ્નો ચાલી રહ્યા છે અને યુવાનોને કોઈ હાથો બનાવીને નવા પ્રશ્નો ઉત્પન્ન ના કરે કારણ કે તમે જેમ વાત કરી કે તમારો JCI ક્લબ છે આ રીતે કમિટી બનાવે છે અને કમિટીમાં તમે ખૂબ સરસ કામ કરો છો યુવાનોને જ મોટિવેશન આપવાનું કામ કરો છો તો યુવાનો માટે એટલું જ કે વિચાર ભાગ્યનું બીજું નામ છે આજે આપણે જે કાંઈ છીએ આપણા ગઈકાલના વિચારોનું પરિણામ છીએ અને આપણી આવતીકાલે આપણા આજના વિચાર ઉપર આધાર રાખે છે તો પુસ્તકોને સૌથી વધુ તમારા સારા મિત્ર બનાવો હકારાત્મક વલણ રાખે તમે જે સ્થળ ઉપર છો જે પોસ્ટ ઉપર છો જે કાર્ય તમે તમને સોંપવામાં આવ્યું છે ત્યાં તમે 100% ના આપી શકો તો કાંઈ નહીં પણ પૂરતા પ્રયાસ કરો કે આપણે ત્યાં બેસ્ટ કામ આપી શકીએ રાષ્ટ્રના વિકાસ માટે દેશના વિકાસ માટે શરૂઆત તો ઘરથી અને આપણાથી જ કરવી પડશે એટલે સૌને માત્ર એટલું કહીશ કે પોઝિટિવ એટીટ્યુડ રાખી અને બને એટલું સારું કામ કરવાનું અને દરેક વસ્તુમાં સારું શું છે એ શોધવા પ્રયાસ કરો ખૂબ સરસ જોયું ને મિત્રો કે વનિતાબેન રાઠોડ કે જેઓ પોતે શ્રી વિનોબા ભાવે સ્કૂલ